હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? હવે આપણે કાલે કેટલાક દાખલાઓ જોયા હતા. હવે એવા એના જેવા જ બીજા કેટલાક દાખલાઓ જોઈએ. અહીંયા મેં કોષ્ટક પણ દોરેલું છે અને સવાલ પણ લખેલા છે, તો ચાલો જોઈએ. જુઓ, આપણે કાલે બે દાખલાઓ શીખી ગયા હતા, બરાબર? હવે આજે આપણે ત્રીજા દાખલાથી શરૂઆત કરીશું. કઈ હોડી એક કલાકમાં બે ફેરા કરે છે? એક કલાક, તો આપણને ખબર છે કે એક કલાક બરાબર 60 મિનિટ, બરાબર ને? આપણને ખબર છે કે એક કલાક બરાબર 60 મિનિટ. તો હવે કઈ બોટ એવી છે કે જે બે ફેરા મારે છે? તો પેડલ બોટ. કઈ બોટ? પેડલ બોટ, જે એક ફેરામાં કેટલું અંતર કાપે છે? 30 મિનિટ જેટલું. 30 મિનિટ ફરે છે, બરાબર ને? એક કલાકમાં 30 મિનિટનો ફેરો મારે છે. તો એક કલાક બરાબર 60 મિનિટ. તો 30 અને 30 60 થયા, એટલે આપણો જવાબ શું આવશે? પેડલ બોટ. પેડલ બોટ એક કલાકમાં બે ફેરા કરે છે, 30 મિનિટ અને પાછા 30 મિનિટ, એટલે 30 ને 30 60 મિનિટ થાય, બરાબર? ચોથો જોઈએ. કઈ હોડીને એક ફેરામાં 1/2 કલાકથી પણ ઓછો સમય લાગે છે? હવે મિત્રો, આપણને ખબર છે કે 1/2 કલાક બરાબર કેટલી મિનિટ થશે? 1 કલાક બરાબર 60 મિનિટ થાય, તો 1/2 કલાક બરાબર કેટલી થશે? 30 મિનિટ થશે. તો હવે જુઓ કોષ્ટકમાં કે કઈ બોટ 30 મિનિટ કરતા પણ ઓછો સમય લે છે. જો ડબલ ડેકર બોટ 45 મિનિટ લે છે, પેડલ બોટ 30 મિનિટ લે છે, પણ આપણને શું કીધું છે કે ઓછો સમય લે છે, એટલે આપણે 30 મિનિટ કરતા ઓછા સમય વાળું જોવાનું. મોટર બોટ તે 20 મિનિટ લે છે અને હલેસા વાળી બોટ 45 મિનિટ લે છે, તો સૌથી ઓછો સમય કોને લીધો? મોટર બોટે લીધો, બરાબર ને? એટલે કે આ કઈ બોટ આવશે? મોટર બોટ, જે એક ફેરામાં 1/2 કલાકથી પણ ઓછો સમય લે છે, એટલે કે 30 મિનિટ કરતા પણ ઓછો સમય લે છે. પાંચમું, કઈ હોડી ઓછા પૈસામાં વધુ સમય ફેરવે છે? તો મિત્રો, કોષ્ટક ની અંદર જુઓ કે સૌથી ઓછો ટિકિટ નો દર કોનો છે? તો એક છે આ હલેસા વાળી હોડી અને બીજી છે પેડલ બોટ, જેનો ટિકિટ નો દર સૌથી ઓછો છે પણ વધુ સમય ફેરવે છે. જુઓ, હવે પેડલ બોટ છે એ 15 રૂપિયામાં 30 મિનિટ સુધી ફેરવે છે, જ્યારે હલેસા વાળી બોટ 15 રૂપિયામાં 45 મિનિટ સુધી ફેરવે છે. તો હવે તમે નક્કી કરી શકો છો કે કઈ બોટ આવશે? કઈ બોટ આવશે? હલેસા વાળી બોટ. કઈ બોટ આવશે? હલેસા વાળી બોટ, જે 15 રૂપિયામાં કેટલા 45 મિનિટ ફેરવે છે, એટલે કે ઓછા પૈસામાં વધુ ફેરવે છે. તો રાખલો જોઈએ. જાવેદ 2 વખત હોડીમાં બેઠો. કેટલી વખત? 2 વખત હોડીમાં બેઠો અને તેના તેણે 40 રૂપિયા ચૂકવ્યા. કેટલા રૂપિયા ચૂકવ્યા? 40 રૂપિયા ચૂકવ્યા. તો આમાં કઈ એવી બે બોટ છે કે જેનો સરવારો કરવાથી, ટિકિટના દરનો સરવારો કરવાથી 40 રૂપિયા થશે? તો હવે 30 અને 15 તો વધી જશે, 45 થઈ જશે. હવે 15 અને 25 તો ગણો કેટલા થશે? 40 થશે. 25 ને 15 કેટલા થશે? 40. એટલે આપણને મળી ગયું કે તે કઈ બે બોટમાં બેઠો હશે? તો પેડલ બોટ અને મોટર બોટમાં બેઠો હશે. તેથી તેણે એના કેટલા ચૂકવ્યા? 40 રૂપિયા ચૂકવ્યા. અને 50 મિનિટ ફર્યો. કેટલી મિનિટ? 50 મિનિટ. તો હવે મિનિટ પણ જોઈ લઈએ. જો એ બેની મિનિટ પણ કેટલી થાય છે? 30 વત્તા 20 બરાબર
50 બરાબર એટલે 30 ને 20 50 થયા એટલે એની મિન કેટલી મિનિટ ફળ્યો 50 મિનિટ ફળ્યો તો તેણે કઈ બે હોડી પસંદ કરી તે આપણે શોધી કાઢ્યું એણે પેડલ બોટ અને મોટર બોટ પસંદ કરી પણ હવે આપણે ગણતરી કરીને જોઈ લઈએ પેડલ અને મોટર બોટની ટિકિટ ની કિંમત બરાબર હવે પેડલ બોટની કેટલી છે રૂપિયા 15 પ્લસ મોટર બોટની રૂપિયા 25 બરાબર 15 વત્તા 25 બરાબર 40 એટલે કે રૂપિયા 40 તો તેણે કેટલા રૂપિયા ચૂકવ્યા હતા 40 રૂપિયા હવે સમય સમય બરાબર પેડલ બોટનો સમય પ્લસ બીજી કઈ બોટ છે મોટર બોટનો સમય બરાબર પેડલ બોટનો સમય કેટલો છે 30 મિનિટ પ્લસ મોટર બોટનો સમય કેટલો છે 20 મિનિટ તો જુઓ 30 અને 20 કેટલા થશે 50 મિનિટ બરાબર એટલે આવી ગઈ 50 મિનિટ તો જાવેદે બે વખત કઈ હોડીમાં બેઠો હતો એક તો પેડલ બોટમાં બેઠો હતો અને મોટર બોટમાં બેઠો હતો મિત્રો તમે પણ ક્યાંક પ્રવાસે ફરવા ગયા જ હશો બરાબર ત્યાં પણ તમે ઘણી બધી બોટોમાં બેઠા જ હશો અને બોટમાં બેસીને ફરવાની કેવી મજા આવે છે તે આપણને ખબર છે તો મિત્રો હવે આપણો પાછો ફરવાનો સમય થઈ ગયો છે એટલે કે હવે આપણે પાછા ક્યાં જવાનું છે ઘરે જવાનું છે બરાબર હવે જુઓ પાછા ફરવાનો સમય બાળકોએ જુદી જુદી હોળીની 4 વાગ્યા સુધી મજા માણી કેટલા વાગ્યા સુધી 4 વાગ્યા સુધી તેમણે જુદી જુદી હોળીમાં બેસીને મજા માણી હવે પાછા ફરવાનો સમય થઈ ગયો હતો તેઓ ક્યાંક રોકાવાના ન હતા તેઓ પાછા સીધા ઘરે જવાના હતા તેઓ વચ્ચે ક્યાંય પણ રોકાવાના હતા નહીં કારણ કે તેમણે 2 કલાકમાં પાછા ફરવાનું હતું તેમણે કેટલા કલાકમાં પાછા ફરવાનું હતું 2 કલાકમાં પાછા ફરવાનું હતું તો મિત્રો યાદ રાખજો તેઓ 4 વાગ્યા સુધી ત્યાં ફર્યા અને 2 કલાકમાં પાછા ફરવાનું હતું તો તેઓ હોશંગાબાદ ખાલી જગ્યા વાગે પહોંચવા જોઈએ હવે તેઓ 4 વાગ્યે ત્યાં ફરતા હતા અને 2 કલાકમાં તેઓ પહોંચવાના હતા કેટલા કલાકમાં 2 કલાકમાં તેઓ પહોંચવાના હતા 4 વાગ્યે તેઓ ત્યાં મજા માણતા હતા અને 2 કલાકમાં તેઓ ક્યાં પહોંચવાના હતા હોશંગાબાદ પહોંચવાના હતા તો ટોટલ કેટલા થશે 4 ને 2 6 કલાક એટલે કે 6 વાગ્યે કેટલા વાગ્યે 6 વાગ્યે તેઓ હોશંગાબાદ પહોંચી જશે મિત્રો આપણી ચોપડીની અંદર પાના નંબર 34 ઉપર જુઓ શોધો તમે કોઈ દિવસ શાળાના પ્રવાસમાં ગયા છો કુલ કેટલા બાળકો આવ્યા હતા કેવી રીતે અને કેટલે દૂર ગયા હતા જવા આવવામાં કેટલો સમય લાગ્યો દરેક બાળક દીઠ કુલ કેટલો ખર્ચ થયો તે શોધો તો મિત્રો આ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે કે ગયા વર્ષે આપણે ક્યાં પ્રવાસ ગયા હતા તમારી સાથે તમારા ક્લાસના કેટલા બાળકો આવ્યા હતા એનો ટિકિટ કેટલી હતી એટલે કે આપણે એના કેટલા પૈસા ચૂકવ્યા હતા એની ગણતરી તમારે કરવાની છે પહેલા તો બધા બાળકોની સંખ્યા લખી દેવાની અને જેટલા પૈસા તમે ચૂકવ્યા હતા પ્રવાસ જવા માટે એની સાથે ગુણી કાઢવાનું એટલે આપણને કુલ ખર્ચ મળી જશે હવે જુઓ નીચે મહાવરો મિત્રો મહાવરો પહેલું
આ ચાર ખૂબ જૂના ગુફા ચિત્ર છે, સૌથી જૂના પર નિશાની કર. તો મિત્રો આ ચાર જવાબ તમને આપ્યા છે અ બ ક અને દ. 4200 વર્ષ જૂના, 1000 વર્ષ જૂના, 8500 વર્ષ જૂના, 1300 વર્ષ જૂના. તો અહીંયા તમને ચાર જવાબ આપેલા છે, એમાંથી તમારે જવાબની પસંદગી કરવાની છે કે સૌથી જૂનું કયું છે. બરાબર, તો સૌથી વધારે જૂનું કયું કહેવાશે? 4200 વર્ષ કહેવાશે, 1300 વર્ષ કહેવાશે, કે પછી 8500 કહેવાશે? તો 8500 એ સૌથી જૂનું કહેવાશે. એટલે કે આ ચાર ગુફા ચિત્રોની અંદર 8500 વર્ષ જૂના કહેવાય. હવે આગળ, એક બસમાં 48 બાળકો સમાય છે. કેટલા? 48 બાળકો સમાય છે. તો ત્રણ બસમાં આશરે કેટલા બાળકો સમાય શકે? તો હવે આપણે ગણતરી કરીએ. એક બસમાં કેટલા બાળકો સમાય છે? 48 બાળકો સમાય છે. તો આપણી પાસે કેટલી બસ છે? ત્રણ. તો ત્રણ બસમાં કેટલા સમાશે? તો 8 × 24 = 4, વધી પડી 2. 3 × 4 = 12, 13 અને 14. તો કેટલા થયા? 144. તો મિત્રો આશરે કેટલા બાળકો સમાય શકે? જવાબ કેટલા આવી ગયો? 144. 144 બાળકો ત્રણ બસમાં સમાઈ શકે. હવે 100, 200 અને 150 જવાબ આપ્યો છે. તો 150 એ 144 ની સૌથી નજીકનો અંક છે. બરાબર, એટલે કેટલો જવાબ આવશે? 150. હવે 200 તો સૌથી વધી જશે અને 100 એ ઓછા થઈ જશે. બરાબર, એટલે આપણો જવાબ શું આવશે? 150, જે 144 ની નજીક છે. ત્રીજું, નીચેનામાંથી કઈ જોડીનો સરવાળો કરવાથી 500 થી વધુ જવાબ મળે? તો અહીંયા મિત્રો આપણે ચારે ચાર જોડીનો આપણે સૌથી પહેલા શું કરી લેવો પડે? સરવાળો કરી લેવો પડે. તો ચાલો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. 152 + 241, 2 ને 1 = 3, 5 ને 4 = 9, 2 ને 1 = 3. તો કેટલો જવાબ આવ્યો? 392. હવે બ જોઈએ. 321 + 192, 2 ને 1 = 3, 9 ને 1 = 10, 11 + 1 વધી પડી 1, 3 ને 1 = 4 ને 1 = 5. કેટલો જવાબ આવ્યો? 513. હવે ક જોઈએ. 99 + 299, અહીંયા કઈ નથી તો શું મૂકી દઈશું? 0. 9 ને 9 = 18, વધી પડી 1. 9 ને 9 = 18 ને 19, 19 નો 9, વધી પડી 1. 2 ને 1 = 3, કેટલા થયા? 398. હવે જોઈએ દ. 401 + 91, હવે 1 ને 1 = 2, 0 + 9 = 9, અને 4. તો મિત્રો આપણે ચારે ચાર અ બ ક અને દ નો સરવાળો કરી દીધો. હવે આપણે શું કીધું છે? કે 500 થી વધુ જવાબ મળે. તો એવી કઈ સંખ્યા છે જેનો આપણને 500 થી વધુ જવાબ મળ્યો? તો કે બ. તો 321 અને 192 કરીએ તો આપણને 500 થી વધારે જવાબ મળે. મિત્રો એક લાસ્ટ, ચોથું, કેટલા વાગે શું કર્યું? જોડકા જોડો. તો તમારે તમારી ચોપડીની અંદરથી સમય શોધવાનો અને એ જોડકા જોડવાના. તો આજે બસ આટલું જ. નવા વિડીયો સાથે ફરી મળીશું.